विद्यार्थी मित्रों बालको चित्रकला चित्रों रेडी ने तो बुधो आवे विद्यार्थी मित्रों चित्रकला चित्रों अपने जिंजा लाख ऊंधो थी गो बार पी फाइव एला ते सीधो बी जाओ बस पड़ताल नंबर बार पी फाइव जिंजा लाख ऊंधो केम थी गो ऊंधो क्यों तो ऊंधे माथे मेहनत करी ऊंधो थी गो હવે આપણે જે રીત ભણ્યા હતા એમાં ત્રણ રીત ભણ્યા હતા અને હવે ભણવાની છે બીજી ત્રણ રીત પણ બીજી ત્રણ રીતની આપણે પહેલા આમલોન ભણવી પડશે અને આમલોન ભણાઈ જાય પછી આપણે દાખલો ભણશું રેડી છે હવે ત્રણ રીત કઈ રીતની છે એની થોડીક પહેલા ડિસ્કસ આપણે કરી લઈએ આ ત્રણ રીત કઈ છે અને એમાં શું આપણે કરવાનું છે તો ત્રણ રીત જે છે એની અંદર હવે આપણી રીત નંબર આવશે ચાર પાંચ અને છ નંબરની રીત છે રીત નંબર ચાર રીત નંબર પાંચ અને રીત નંબર છ આ ત્રણ રીત એવી છે થોડું ધ્યાન આપવું પડે એવું છે પહેલી જે ત્રણ રીત હતી એ જો આવડતી હોય તો આમાં આપણને મદદરૂપ થઈ શકે રેડી હવે આમાં આપણે શું કરવાનું થશે કે દાખલા તરીકે ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડશું આપણે હવે મૂળ કિંમત આપણે સો રૂપિયા રાખીએ સમજી લો મૂળ કિંમત આપણે રાખવી છે સો રૂપિયા એક ડિબેન્ચર ની મૂળ કિંમત છે સો રૂપિયા છે અને આપણે એક ડિબેન્ચર ની કિંમત રાખવી છે સો રૂપિયા રેડી સો રૂપિયા તો મૂળ કિંમતે બહાર પાડવાનો છે અને મૂળ કિંમતે બહાર પાડી એટલે આપણને સો રૂપિયા મળે પરંતુ પ્રીમિયમ થી પરત કરવાના છે પ્રીમિયમ થી પરત નહીં પ્રીમિયમ થી પરત એટલે તમારે સો રૂપિયા તો આપવાના છે જ એનાથી વધારે આપવાના છે સમજી લો કે આપણે એકસો વીસ રૂપિયા આપીએ તો વીસ રૂપિયા જે વધારે આપો છો તમે વીસ કુલ આપવાના થાય એકસો ને વીસ રૂપિયા એ વીસ રૂપિયા જે વધારે આપો છો આ જે વીસ રૂપિયા સાથે આપણે આપવાના થાય એકસો વીસ રૂપિયા વીસ રૂપિયા છે જેને ડિબેન્ચર પરત પ્રીમિયમ કહેવાય ડિબેન્ચર પરત પ્રીમિયમ વાર્ષિક હિસાબવાળા શરૂ થશે એકાદ પીરિયડ પછી તો એમાં આવશે કે ડિબેન્ચર પરત પ્રીમિયમ ક્યાં દર્શાવાય આમાં જે જે શબ્દો તમને લખાય એનો ચોક્કસ જગ્યા હશે જેની જરૂર આપણે પડવાની છે ભવિષ્યમાં ડિબેન્ચર પરત પ્રીમિયમ પ્રીમિયમ થી પાછા આપવાના છે પાછા આપવાના થાય એકસો વીસ રૂપિયા કંપનીને મળશે સો કંપની પાછા આપશે એકસો ને વીસ પ્રીમિયમ થી પરત એવી રીતે બીજી રીતે શું હશે તો કે ડિબેન્ચર વટાવથી સમજી લો કે બહાર પાડો ડિબેન્ચર બહાર પાડવાના છે વટાવથી એટલે આપણે સમજી લો કે નેવું રૂપિયામાં બહાર પાડી એવું રાખીએ આવો નેવું રૂપિયા બસ આ નેવું રૂપિયામાં તો તમને નેવું રૂપિયા મળ્યા એટલે દસ રૂપિયા ઓછા મળ્યા એ વટાવના છે એ વટાવથી બહાર પાડ્યા કે ભાઈ અને જયારે મુદત પૂરી થાય પાંચ વર્ષ દસ વર્ષ આમ તો કોઈ નિયમ નથી પણ તમે સ્ટાર્ટિંગમાં ભણ્યા હતા કે કોઈ પણ તમને ડિબેન્ચર બહાર પાડે તો દસ વર્ષથી વધારે મુદત માટે રાખી શકતા નથી એટલે ડિબેન્ચરમાં જે પૈસા લીધા છે આપણે વ્યાજે લીધેલા કહેવાય એ વ્યાજે લીધેલા પૈસા એને દસ વર્ષમાં પાછા આપવા પડે અને દસ વર્ષથી વધુ મુદતના ડિબેન્ચર રાખી શકાય પણ ક્યારે ત્રીસ વર્ષ હા પ્રથમ અપડેટ છે પણ ક્યારે જો કંપની કેવી હોય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં કામ કરતી હોય અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં કામ કરતી કંપની દસ વર્ષથી વધુ મુદતના ડિબેન્ચર બહાર પાડી શકે એ પણ વધુ વધુ કેટલા ત્રીસ વર્ષ બાકી પરત તો કરવાના જશે પણ આપણે છે ને નેવું રૂપિયામાં જ બહાર પાડશું એટલે વટાવથી બહાર પાડ્યા અને જયારે મુદત પૂરી થાય ત્યારે પ્રીમિયમ થી પરત કરવાનું છે એટલે હરખું સમજી લો કે એકસો વીસ આપો કોઈ પણ વાંધો નથી આની જેમ હતી પરત હરખું જ છે બહાર પાડવાની વાત છે ત્રીજું પ્રીમિયમ થી બહાર પાડી પ્રીમિયમ થી પરત આ બે પ્રીમિયમ અલગ અલગ છે ધ્યાન રાખો પ્રીમિયમ થી બહાર પાડી પ્રીમિયમ એટલે સો રૂપિયાનો ડિબેન્ચર મૂળ કિંમત કરતા વધારે કિંમત થી બહાર પાડો તો એને પ્રીમિયમ થી બહાર પાડ્યો કહેવાય આપણે સો રૂપિયા ડિબેન્ચર છે અને પંદર રૂપિયા પ્રીમિયમ રાખી આલો તો કંપનીને મળશે એકસો ને પંદર રૂપિયા આ જે પંદર રૂપિયા વધારે મળ્યા એને કહેવાય પ્રીમિયમ આ પ્રીમિયમ થી બહાર પાડ્યો કહેવાય જે આપણે ક્યાં લખીએ છીએ જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે લખશું જામીનગીરી પ્રીમિયમ અનામત કહેવાય આપ જે પંદર રૂપિયા છે એ પ્રીમિયમ થી બહાર પાડશો આપણને એકસો પંદર મળશે અને જયારે મુદત પૂરી થઈ તે કંપની પાછા આપશે એકસો ને વીસ વધારે જે પાછા આપે છે એને કહેવાય ડિબેન્ચર પરત પ્રીમિયમ
આ રીતની ત્રણ રીત આવશે. તો ત્રણેય રીતમાં આમનો નંબર પહેલી બીજી ત્રીજી ચોથી હશે, એમાંથી બીજી આમનો બધામાં બદલી જશે, બાકી પહેલી ત્રીજી ચોથી બધા ફરકી. આગળની ત્રણ રીત યાદ કરી લો, પહેલી બીજી ત્રીજી રીત હતી, એમાં પહેલી આમનોન, ત્રીજી આમનોન ને ચોથી આમનોન છે, બધાની સરખી હતી, ખાલી બીજી આમનોન બધામાં બદલી જતી. એમાં અહીંયા પણ આમનોન નંબર બીજી છે બધામાં બદલી જશે, પહેલી ત્રીજી અને ચોથી બધાની અંદર આમનોન હશે સરખી. રેડી? તો એક પછી એક આમનોન માં ધ્યાન આપજો, જેથી કરીને પછી આપણે દાખલા ભણી શકીએ. સમજી લો કે કાલે જ વાર છે ગુરુ, અને ગુરુવારે આપણો ચોથો લેક્ચર હોય છે, યાદ હોય તો. ચોથો લેક્ચર એટલે એનો ટાઈમ હશે આપણો 5 થી 6, એ ભૂલાય નહીં. અને એ દાખલા આપણે પૂરું થઈ જાય, એમસીક્યુ એસક્યુ લગભગ કાલે પૂરા થઈ જશે. પછી શુક્રવારે આપણો લેક્ચર હોતો નથી, શનિવારથી વાર્ષિક હિસાબ કંપનીના શરૂ થાય, અને એમાં આપણો ઓપ્શન નથી, એટલે ખાસ તૈયાર રાખવું. અને શનિવારે આપણો ચોથો લેક્ચર જ હોય પાછું, લગભગ એવું હોય ને, એ રેગ્યુલર આવે, ચોથો લેક્ચર આવે એક્સ્ટ્રા. એટલે ઘણી વાર હું છે ચોથો લેક્ચર હોય ને ત્યાં વિદ્યાર્થી ઘણા બધા ગેરહાજર દિશામાં, તો લોસ થવાનું શક્ય ના કરીએ, એટલે તમારે કાળજી લેવી. જે ભણવા વાળા છે તો આવવાના જ છે, એટલે બહુ વાંધો નથી. પણ પછી એવું થાય કે એક્ઝામ આવે પછી એમ થાય કે આ ચેપ્ટર નથી આવડતું, તો પછી અમુક ડિફિકલ્ટી સોલ્વ થાય, આખા ચેપ્ટર પછી ચાલવાનો સમય ન હોય આપણી પાસે. રેડી છે? કંઈક ડિફિકલ્ટી હોય તો સોલ્વ થાય. પણ હવે તમને એમ પ્રશ્ન હોય કે કંપનીના વાર્ષિક હિસાબમાં કઈ એન્ટ્રી ક્યાં આવે ખબર જ નથી પડતી, તો એના માટે સમય અત્યારે છે આપણી પાસે તૈયારીનો. સમય જતો રહે પછી એ વસ્તુ થઈ શકતી નથી. તો આપણે પહેલા જોશું રીત નંબર 4. ખાલી આમનો દર આપણે પહેલા ભણશું. ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડી, ધ્યાન આપજો, એકમાં આવડશે ને ત્રીજી સમજો ચોથી આવડે, એટલે ચોથી આવડે પાંચમી છઠ્ઠી પછી આવડશે, એ બધું રખું છે. તો અહીંયા આપણે ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડી, અને મૂળ કિંમત આપણે સમજી લો કે 100 રૂપિયા રાખીએ, 100 રૂપિયા બહાર પાડવાના છે, એટલે કંપનીને એક ડિબેન્ચર ના 100 રૂપિયા મળશે. તો 100 રૂપિયા મૂળ કિંમતે બહાર પાડી, અને પ્રીમિયમ થી પરત, જેને કહેવાય ડિબેન્ચર પરત પ્રીમિયમ, શબ્દ યાદ રાખજો, ડિબેન્ચર પરત પ્રીમિયમ, એટલે આપણે પાછા આપવાનું છે 120 રૂપિયા. ડિબેન્ચર પરત પ્રીમિયમ થી પરત કરવાના છે, તો વધારે કેટલા પાછા આપશું? 20, જેને ડિબેન્ચર પરત પ્રીમિયમ કહેવાય. પહેલી બે આમનો થઈની છે તો કે ડિબેન્ચર બહાર પાડો ત્યારે, અને 4 આમનો માંથી છેલ્લી બે છે ડિબેન્ચર પરત કરો ત્યારે થાય, કુલ આમનોદ આપણી થાય છે 4. એમાં પહેલી બે આમનો થાય ડિબેન્ચર બહાર પાડો ત્યારે, અને છેલ્લી બે થાય ડિબેન્ચર પરત કરો ત્યારે. પહેલી આમનો શું થશે? ડિબેન્ચરમાં નાણાં મળે ત્યારે બેંક ખાતે ઉધાર. હું જે અત્યારે આમનો લખું છું એ રીતની તમારે સરસ રીતે ચોપડામાં લખી નાખવાની છે. પછી રેડી છે? એકવાર બેંક ખાતે ઉધાર 100 રૂપિયા મળશે આપણને, કેમ કે આપણે મૂળ કિંમતે ડિબેન્ચર બહાર પાડ્યો છે, એટલે કંપનીને 100 રૂપિયા મળે. આપણે 100 રૂપિયા મૂળ કિંમત છે, દાખલા 250 પણ હશે, 500 પણ હશે, 250 હશે, 300 હશે, ઘણા બધા હોય. અત્યારે આપણે 100 રૂપિયા બહાર પાડો મૂળ કિંમત, એટલે આપણને 100 રૂપિયા મળશે, અને બધી રકમ એક કાર્ય મળી ગઈ 100 રૂપિયા. તો ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે જમા થાય, તો આગળ પણ આપણે શીખ્યા છીએ બધી રકમ એક કાર્ય મળે ત્યારે ખરેખર તો અરજી જ મળી હોય, પણ લખાય ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે જમા, આવું લખાય. બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે જમા, બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે જમા. હવે બીજી આમનો બદલશે, અહીંથી ચેન્જીસ છે તમારું મેઇન ટર્નિંગ પોઈન્ટ 2. કેમ? તો કે બીજી આમનો તમને ખબર બધામાં અલગ અલગ હોય છે. તમે આગળની ત્રણ રીત ભણ્યા હતા, પહેલી બીજી ત્રીજી, એમાં બીજી આમનો બધામાં અલગ હતી. તો અહીંયાથી ત્રીજી ચોથી પાંચમી રીત, સોરી ચોથી પાંચમી અને છઠ્ઠી રીતમાં પણ બીજી આમનો જે બધામાં અલગ અલગ હશે, કોઈ પણ સરખી હશે, અને બાકીની બધી એક સરખી આવશે, પણ બીજી આમનો બધા બદલી જશે. તો કઈ રીતનું થશે જોઈએ આપણે બીજી આમનો. હવે આપણે શું કરીએ છીએ, અરજી મંજૂરી ખાતે જમા છે ઉધાર કરશું, એ તો આપણને આવડે જ છે, નાના હતા ત્યારથી એક વસ્તુ શીખ્યા છે કે અરજી મંજૂરી ખાતું બંધ કરી દેવું પડે, તો એ જમા છે એટલે ઉધાર કરી દઈશું. ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર, આ ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર કેટલા? તો ઉપર જમા છે 100 રૂપિયા, તો અહીંયા પણ આવશે 100 રૂપિયા. જોઈ લો, અરજી મંજૂરી ખાતે જમા 100 રૂપિયા, તો ઉધાર પણ થશે 100 રૂપિયા, એ હંમેશા સરખા હોય. પછી આપણે ક્યાં જમા કરતા? ડિબેન્ચર ખાતે જમા, જે આપણે ગઈકાલે ભણ્યા એ જ છે. જોઈ લો તમે, ડિબેન્ચર ખાતે જમા, અરજી મંજૂરી ખાતે ઉધાર, તે ડિબેન્ચર ખાતે જમા. હવે આમાં થોડુંક ચેન્જીસ લાવવું જરૂરી છે. નો ચેન્જ લાવો શું થાય એ તમે જોઈ લો. જો હવે આપણે શું કરીએ,
डिबेंचर खाते जमा से आगे 100 रुपया, तो डिबेंचर खाते उधारी के 100 रुपया ने वादी डिबेंचर खाते जमा 100 तो उधारी के 100 ये डिबेंचर होल्डर खाते जमा थे ये डिबेंचर होल्डर खाते उधार थे तो बैंक खाते जमा थे तो 100 रुपया थे आपड़ा 100 थोड़ा पण छे आपड़ा 120 આપવાનું છે યાદ છે ને આપણે પાછા 100 નતા પણ આપણે રિટર્ન કેટલા કરવા છે 120 રૂપિયા રિટર્ન કરવા છે હવે તમે ડિબેન્ચર ખાતું બંધ કરો ડિબેન્ચર ખાતે જમા હો છે ડિબેન્ચર ખાતે ઉધારે હો થવાનું છે ડિબેન્ચર ખાતે ઉધાર 100 તો ડિબેન્ચર હોલ્ડર ખાતે જમા 100 ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર 100 તે બેંક ખાતે જમા 100 પણ એવું થવાનું નથી હવે અહીં એન્ડ ચેન્જીસ હું જોજો બીજી આમની અંદર તમે અત્યારથી મને કહો કે જ્યારે આપણે ડિબેન્ચરની રકમ પરત કરશું ત્યારે 120 રૂપિયા આપશું ખ્યાલ છે ને 100 ની પાછા આપી પાછા કેટલા આપશું 120 તો 20 રૂપિયા નુકસાન થવાનું છે ત્યારે આજે થવાનું કે પરત આપશો ત્યારે તો સ્વાભાવિક છે પરત આપશો ત્યારે જ નુકસાન થાય અત્યારે થવાનું નથી પણ અત્યારથી એની જોગવાઈ કરવી પડે એટલે તમારે અહીંયા લખવાનું છે જી ઉધાર આવું થાય બે ખાતા વધી જાય ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધાર डिबेंचर बाहर पाड़ता थयेल नुकसान खाते उधार डिबेंचर बाहर पाड़ता थयेल नुकसान खाते उधार केटला रुपया पाछा पर वधारे 20 आ 20 रुपया अन ई जे रुपया छे ई अहींया जमा थशे डिबेंचर परत प्रीमियम खाते जमा थशे डिबेंचर परत प्रीमियम डिबेंचर परत प्रीमियम खाते जमा केला तो के 20 रुपया आ 20 रुपया ने जोड़ी બધા ઉમેરવા થાશે બાકી તમારે આમનો દી ઘડી કાઢ નાખો હું છું તમ જો પહેલી આમનો રેડી છે બેંક ખાતે ઉધાર કેમ કે મૂળ કિંમતે બહાર પડેલ આપણે તો 100 રૂપિયા જ મળ્યા છે તો બેંક ખાતે ઉધાર 100 રૂપિયા જ છે અને બેંક ખાતે ઉધાર એટલે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે જમા 100 પાછા અરજી મંજૂરી ખાતે ઉધાર પણ કેટલા થાય તો કે 100 રૂપિયા પણ અરજી મંજૂરી ખાતે ઉધાર થાય ને ડિબેન્ચર ખાતે જમા પણ કેટલા થાય 100 ઈ 100 રૂપિયા છે જ આ તમે કઈ કાલે ભણ્યા ઈ જ હતું બીજું હું ઈ જોજો તમે તો કે ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધાર ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધાર તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે જમા આ બે એન્ટ્રી બધામાં વધશે હવે ખરેખર આજે આપણે પાછા નથી આપવાના પાછા આપવાના છે બે વર્ષ પાંચ વર્ષ કે 10 વર્ષ પછી આપવાના છે આજે એની જોગવાઈ કરી કહેવાય કેમ કે આપણે અત્યારથી ખબર છે કે ભવિષ્યની અંદર આપણે આટલા રૂપિયા પાછા આપવાના છે હવે ચેન્જ શું છે હવે ડિબેન્ચર ખાતું આપણે બંધ કરતા ત્રીજી અને ચોથી આમ ક્યારે થાય જ્યારે પરત આપવાનું નક્કી થાય ત્યારે અને જ્યારે રૂપિયા પાછા આપો ત્યારે તો ડિબેન્ચર ખાતું બંધ કરતા એટલે ડિબેન્ચર ખાતું અને ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતું બે ખાતા બંધ કરવાના હવે પહેલા તો હું થશે ડિબેન્ચર ખાતે ઉધાર આ ઉપરની આમમાં ડિબેન્ચર ખાતે જમા 100 રૂપિયા છે डिबेंचर खाते उधार 100 रूपया जमा डिबेंचर खाते उधार डिबेंचर परत प्रीमियम खाते बंद कर डिबेंचर परत प्रीमियम खाते उधार तो परत प्रीमियम खाते जमा कर 20 रूपया अहियाँ 20 से 20 से અને બધી રકમ ડિબેન્ચર હોલ્ડર ખાતે જમા થશે ડિબેન્ચર હોલ્ડર ખાતે જમા એટલે ડિબેન્ચર ખાતે ઉધાર ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે ઉધાર તે ડિબેન્ચર હોલ્ડર ખાતે જમા અહીંયા જમા થશે 120 રૂપિયા અને આપણે આપવાના છે 120 રૂપિયા જ પાછા આપવાના છે એટલે આમનો નંબર 4 હવે રૂપિયા પાછા આપો ત્યારે ત્રીજી આમનું ક્યારે હોય છે જયારે ડિબેન્ચર ના રૂપિયા પાછા આપવાનું નક્કી થાય ત્યારે ત્રીજી આમનું ત્યારે થશે જયારે ડિબેન્ચર ના રૂપિયા પાછા આપવાનું નક્કી થાય ત્યારે ચોથી ક્યારે થાય જયારે ડિબેન્ચર ના પૈસા પાછા આપો ત્યારે આપો તે બધા વર્ષી છે પૈસા જાય એટલે બેંક ખાતે જમા થાય એટલે આમાં શું કશું આપણે ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર આ ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર ડિબેન્ચર હોલ્ડર ખાતે જમા છે 120 તો અહીંયા ઉધાર પણ કરશું 120 રૂપિયા ધંધામાંથી રકમ 120 રૂપિયા જાય જાય તો બેંક ખાતે જમા પણ થાય 120 રૂપિયા જો આ તમારે 120 પાછા આપ્યા તો 120 માંથી 20 રૂપિયા ક્યાંથી આવ્યા એ તમે ખાસ ધ્યાન આપજો ખાલી ગઈકાલને આજમાં ક્યાંથી કનેક્શન છે તો પહેલી આમનું તમે જુઓ બેંક ખાતે ઉધાર અને અરજી મંજૂરી ખાતે જમા રેડી છે
આપણે થોડો અલગ કલર આમાં રેડ કલર ન કરવાનો મજા આવે. તો તમે જો બેંક ખાતે ઉધાર છે, અરજી મંજૂરી ખાતે જમા છે, એ તો આપણું ગઈકાલ નહોતું. પછી અરજી મંજૂરી ખાતે ઉધાર થાય, ડિબેન્ચર ખાતે જમા થાય, બે વસ્તુ વધી ગઈ. ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધાર, અને જમા થાય ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે જમા. પરત થયેલ નુકસાન ખાતે ઉધાર 20, તો પરત પ્રીમિયમ ખાતે જમા પણ 20. પછી ધ્યાન રાખવાનું, બે ખાતા બંધ કરવા છે. પહેલામાં આપણે એક ખાતું બંધ કરતા, અહીંયા બે, આ જોઈ લો બે છે, 120 થઈ જાય. ડિબેન્ચર ખાતે ઉધાર અને ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે ઉધાર, તે ડિબેન્ચર હોલ્ડર ખાતે જમા 120, ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર 120, તે બેંક ખાતે જમા 120. એટલે આમાં તમે જુઓ, બેંક ખાતે આપણને મળ્યા સ્ટાર્ટિંગમાં પહેલા 100 રૂપિયા, અને છેલ્લે આપણે રિટર્ન કર્યા કેટલા, તો 120 રૂપિયા પાછા આપ્યા. બસ આવું જ આપણે હવે બીજા રીતમાં જોશું. રીત નંબર 4 આવી ગયા ને, હવે 5મી આલો. હવે રીત નંબર 5ની અંદર ધ્યાન આપશું. રીત નંબર 5 અને 6 એના કરતા થોડીક સ્ટેપ અઘરી છે, પણ મેં કીધું ટેકનિકલી યાદ રાખવાનું છે, ગોખવા જાવ તો એનો કોઈ મેળ બેસવાનો નથી. આપણે કઈ રીતની આમનોમ કરીએ છીએ, જો હવે આની અંદર સમજી લો કે આપણે ડિબેન્ચર છે વટાવથી બહાર પાડવો. ચાલો ડિબેન્ચર વટાવથી બહાર પાડી, વટાવથી બહાર પાડી, એટલે આપણે એક કામ કરો, વટાવ એટલે 100 રૂપિયાનો ડિબેન્ચર હોય, એમાં 10 રૂપિયા વટાવ રાખીએ, પછી દાખલા 5 હોય, 5 જે હોય તે, અને આપણે 90 રૂપિયામાં બહાર પાડ્યો કહેવાય. કંપનીને એક ડિબેન્ચરના 90 રૂપિયા મળશે, વટાવથી બહાર પાડી અને પ્રીમિયમથી પરત કરવાનું છે. પણ આ પ્રીમિયમ અલગ છે, ધ્યાન રાખજો. કંપનીને મળે એ પ્રીમિયમ અલગ, અને આ કંપની પરત કરે એ પ્રીમિયમ પણ અલગ. કંપનીને જે મળે એ ક્યારે મળે, જ્યારે ડિબેન્ચર બહાર પાડે ત્યારે મળે છે. એ પ્રીમિયમ કંપનીને કંપની ડિબેન્ચર બહાર પાડે ત્યારે મળે છે, જેને ડિબેન્ચર પ્રીમિયમ અથવા જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે લખીએ છીએ. અને અહીંયા આપણે શું છે, ડિબેન્ચરના રૂપિયા આપણે પરત કરીએ છીએ એની પ્રીમિયમથી, આને કહેવાય ડિબેન્ચર પરત પ્રીમિયમ. ડિબેન્ચર પરત પ્રીમિયમ એટલે કે પ્રીમિયમથી પરત કરવાનું છે. એટલે આપણે 120 રૂપિયા આપવાના છે. હવે ધ્યાન રાખજો, એવું નહીં જોતા કે આપણને 90 રૂપિયા મળ્યા, આપણે 120 આપ્યા, તો મૂળ કિંમતથી 30 વધુ આપ્યા છે. મૂળ કિંમત 100 રૂપિયા છે, 100 રૂપિયાથી વધુ આપણે કેટલા આપ્યા, 20. આ 20 રૂપિયાને કહેવાય ડિબેન્ચર પરત પ્રીમિયમ. ધ્યાન રાખજો, ઘણા આમ વિચારે કે આપણને 90 મળ્યા, આપણે પાછા આપ્યા 120, તો 30 રૂપિયા વધુ પાછા આપ્યા, 30 રૂપિયાને ડિબેન્ચર પરત પ્રીમિયમ નહીં કહેવાય. ડિબેન્ચર પરત પ્રીમિયમ કહેવાય 20 રૂપિયા. મૂળ કિંમતથી વધુ કેટલા, મૂળ કિંમત 100 રૂપિયા છે, એનથી વધુ આપણે 20 રૂપિયા આપ્યા, જેને ડિબેન્ચર પરત પ્રીમિયમ કહેવાય. તો પહેલી આમનો થાય, અરજીના નાણાં મળે ત્યારે, ધંધામાં પૈસા આવે એટલે બેંક ખાતે ઉધાર. આ બેંક ખાતે ઉધાર પહેલી આમનો થાય, જ્યારે અરજીના પૈસા મળે ત્યારે. તો બેંક ખાતે ઉધાર, તો એક ડિબેન્ચર ના આપણને મળ્યા છે 90 રૂપિયા, તો બેંક ખાતે ઉધાર થશે 90 રૂપિયા. કેમ કે વટાવથી બહાર પાડ્યો છે, તો કે પૂરેપૂરી રકમ મળવાની નથી, ડિસ્કાઉન્ટ છે, ઓછું જ મળવાનું છે, એટલે આપણને મળશે 90 રૂપિયા. બેંક ખાતે ઉધાર 90, અને બધી રકમ હારે મળે એટલે લખાય ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે જમા. તો બેંક ખાતે ઉધાર, ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે જમા, ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે જમા રૂપિયા 90, અરજી મંજૂરી ખાતે જમા. પછી આપણે શું કરતા, અરજી મંજૂરી ખાતે જમા હોય એટલા ઉધાર કરતા, અરજી મંજૂરી ખાતે જમા છે 90, તો ઉધારે કરશું 90 રૂપિયા. ચાલો પહેલા એ કરી દઈશું, આપણે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર. પ્રથમ તો હાજર લાગે, પણ આ જય હાજર લાગતો નથી, દેખાતો નથી કઈ, હે છે છે, તો ઠીક મને ભૂલી ગયો પાછો, ચા પાણી ન પી દે તો નિંદર આવે, સમજી જાય છોકરા. પછી ડિબેન્ચર ચા વાળા તમે લે, તમે ચા દૂધ વાળા બધા, હા છોકરા ચા દૂધ પી લે, નાના હોય થી ચા દૂધ પી, પેલા દૂધ પીતા હોય પછી ચા દૂધ પીવે, ધીમે 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 ચા પીતા શીખે, અને પછી મોટા થાય પછી બીજું કઈ પીવાનું ચાલુ કરે. એ ન થાય ત્યાં સુધી ધ્યાન રાખો, ચા માં પતી જાય વાંધો નહીં, પછી ચેન્જ ચોઈસ બદલતી જાય. હા, અમે તો જોયેલા છે, બારમા વાળા વિદ્યાર્થીઓ સિગારેટ પીતા હોય એવા બહુ જોઈએ કોલેજ વાળે, એવું થાય. એટલે હજી સી અત્યારથી જો સિગારેટ પીતા હોય કોલેજમાં, તો મોટા થઈને તો સિગારેટ થી ઉપર જ જવું પડે, કેમ કે ચેન્જ થઈ ગયું, દૂધ માંથી ચા આવી, ખાલી ચા દૂધ બીજું પછી ચા માં આવી ગયા, ચા માંથી સિગારેટ માં આવે, હવે મોટા થાય એટલે પછી બાટલી ચડે પાછા. એટલે આપણે તો ભારતીય પીણું ચા છે ત્યાં સુધી વાંધો નહીં, આગળ ન જાવ તો.
ओके तो बैंक खाते उधार अर्जी मंजूरी खाते जमा ने अपनो नियम से अर्जी मंजूरी खाते जमा ने अर्जी मंजूरी खाते उधार पण केला थाय न्यू एनी आरे जो काल ने तमने आमनो याद होय तो आपणे एवुं लखता डिबेंचर वटाव खाते उधार अर्जी मंजूरी खाते उधार ने आरे आवे डिबेंचर वटाव खाते उधार ने वटाव तो 10 रूपया रेडी छे तो अहींया आवशे 10 रूपया अर्जी मंजूरी खाते उधार 90 डिबेंचर वटाव खाते उधार रूपया 10 આજે 100 રૂપિયા છે ને એ ડિબેન્ચર ખાતે જમા થઈ ગયા તે ડિબેન્ચર ખાતે જમા એમાં 100 રૂપિયા ડિબેન્ચર ખાતે જમા થાય રેડી હવે ચેન્જીસ શું છે જુઓ તમે જે આગળ હતું ઈ બાકી તો બધું રેડી છે ઉપર નિયમમાં આપણે શું કર્યું હતું કે અત્યારથી આપણને ખબર છે કે આપણે પાછા આપવાના છે 120 રૂપિયા ભલે આપણને મળ્યા 90 રૂપિયા એ આપણને ખબર છે પહેલી અમલમાં જુઓ બેંક ખાતે ઉધાર છે 90 કેમ કે આપણે વટાવથી બહાર પાડેલો ઓછા જ મળે तो 90 છે અરજી મંજૂરી ખાતે જમા કર્યા અરજી મંજૂરી ખાતે ઉધાર વટાવ ખાતે ઉધાર ને ડિબેન્ચર ખાતે જમા અત્યારથી આપણને ખબર છે કે આપણે પાછા આપવાનું છે 120 રૂપિયા 120 રૂપિયા પાછા આપવાનું છે તો મૂળ કિંમત થી વધુ કેટલા જોવા તો મૂળ કિંમત 100 રૂપિયા છે 100 થી વધુ કેટલા 20 તો 120 રૂપિયા ની એન્ટ્રી ઉધાર કરી દેવાની 120 રૂપિયા ની એન્ટ્રી જમા કરી દેવાની છે શબ્દ શું છે ભૂલાઈ ન જાય કાલ પછી શીખ્યા છે આપણે લવાજ લાગે ઉધાર લખવાનું છે ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધાર આવું લખવાનું છે જે ઉપર લખ્યું રીત છે ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધાર ને ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધાર તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે જમા આવું આવશે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે જમા આ બે ખાતા વધી જાય ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધાર તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે જમા ઉપર આપણે બે એન્ટ્રી વધારી હતી જોઈ લો બાકી તમારી પહેલી ત્રણ આમાં જેવું જ છે પણ આમાં ચેન્જ આપણે એ જ કરવાનું છે કે ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધાર થાય અને ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે જમા થાય બે એન્ટ્રી આપણે વધારવાની છે હવે આ એ તમે જોઈ રાખ જોઈ શકો છો જો ઉધાર આપણે જ કીધું બીજા નંબરમાં જો શું છે આ જે રાઉન્ડ કર્યો છે ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધાર તે ડિબેન્ચર પર પ્રીમિયમ ખાતે જમા સેમ એ જ આપણે વધાર્યું છે બાકી તમારી હાથી આમનો જ છે કે ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધાર થાય ને ડિબેન્ચર પર પ્રીમિયમ ખાતે જમા થાય છે હવે બે ખાતા બંધ કરવાનું છે કેમ કે આપણે પાછા 100 નથી આપવાના 100 રૂપિયા ની આપણે આપવાનું છે 120 રૂપિયા તો 100 રૂપિયા છે ડિબેન્ચર ખાતે ઉધાર થશે અહીંયા લખો ડિબેન્ચર ખાતે ઉધાર આ ડિબેન્ચર ખાતે ઉધાર રૂપિયા 100 ખાતું બંધ થઈ ગયું જમા ઉધાર થઈ ગયા હરખા એની આરે 20 રૂપિયા લેવાના ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે ઉધાર છે ડિબેન્ચર ખાતે ઉધાર ને એની આરે આવશે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે ઉધાર ડિબેન્ચર ખાતે ઉધાર ને ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે ઉધાર અને બે ખાતા બંધ કરી અને જમા થશે ડિબેન્ચર હોલ્ડર ખાતે જમા ડિબેન્ચર ખાતે ઉધાર ડિબેન્ચર પર પ્રીમિયમ ખાતે ઉધાર તે ડિબેન્ચર હોલ્ડર ખાતે જમા એટલે ડિબેન્ચર હોલ્ડર ખાતે જમા થશે 120 અને આપણે પાછા 120 જ આપવાના છે એટલે હવે ધંધામાંથી પૈસા જાય 120 રૂપિયા જાય એટલે બેંક ખાતે જમા થશે અને લેનાર હશે ડિબેન્ચર હોલ્ડર કેમ કે આપણે છેલ્લે એને પૈસા પાછા આપવા પડે એટલે ડિબેન્ચર હોલ્ડર ખાતે જમા છે એને બદલે ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર થશે ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર 120 એ ધંધામાંથી 120 રૂપિયા રિટર્ન જાય જાય તો બેંક ખાતે જમા તો બેંક ખાતે જમા પણ થશે 120 રૂપિયા આ રીતના મૂળ કિંમતથી વધુ રૂપિયા પાછા આપવાના થાય જો તમારે મૂળ કિંમત જ પાછી આપવાની હોય જે ગઈકાલે મતલબ શીખ્યા પ્રમાણે મૂળ કિંમત તો આજે ડિબેન્ચર પરત પ્રીમિયમ શબ્દ છે એનો આવે આ ડિબેન્ચર પરત પ્રીમિયમ શબ્દ છે એ કાઢ નાખવાનો એ નીકળી જાય તો આ નીકળી જાય ડિબેન્ચર બહાર પડતા થયેલ નુકસાન એવી હારે જ આવશે આવશે એટલે બે હશે નો રીત કે નો આવે હવે રીત નંબર તમારી લાસ્ટ અને છઠ્ઠી રીત રીત નંબર 6 અને ધ્યાન રાખજો તમારે આમનો અંત આજે 6 રીત આપણી છે ને એ જ પૂછાવાની શક્યતા સૌથી વધુ હોય છે અને એ જ પૂછાશે એવું સમજી લેવાનું દાખલો હોય એમાંથી જોઈએ હવે આપણે ડિબેન્ચર પ્રીમિયમ થી બહાર પાડવો છે કામ કરો ડિબેન્ચર પ્રીમિયમ થી બહાર પાડો પ્રીમિયમ થી બહાર પાડી પ્રીમિયમ થી બહાર પાડશો એટલે આપણે મૂળ કિંમત કરતા વધારે રકમ મળશે
काम करो 100 रुपया नो डिबेंचर छे अने प्रीमियम राखो 15 रुपया राखीए बे जगह 20 सरखा न थाय एटले नकर आपणे पास और पड़ी जशे એટલે 100 રૂપિયા અને 15 રૂપિયા પ્રીમિયમ એટલે આપણે બહાર પાડવાનું છે 115 રૂપિયામાં તો કંપનીને એક ડિબેન્ચરના 15 રૂપિયા મળશે સોરી 115 રૂપિયા અને જ્યારે મુદત પૂરી થાય ત્યારે કંપની ડિબેન્ચર પ્રીમિયમથી પરત કરશે પ્રીમિયમથી એટલે આપણે 100 કરતા વધારે આપશું અને આ બધા જે ભરપુર રાખીએ 20 રૂપિયા વધારે આપવા છે આપણે અનામત ખાતે જમા થાય આ પ્રીમિયમ છે જે કંપનીને મળે છે અને મુદત પૂરી થાય જે કંપની 120 રૂપિયા પાછા આપે છે એમાં જે 20 રૂપિયા વધારે પાછા આપે છે એ કંપનીને મળતા નથી એ ડિબેન્ચર હોલ્ડરને મળે છે જેને ડિબેન્ચર પરત પ્રીમિયમ કહેવાય બેની અંદર શબ્દ ભલે પ્રીમિયમ લાગે પણ બેનો મતલબ ઘણો બધો અલગ છે આ જામીનગીરી પ્રીમિયમ અનામત છે કંપનીને મળે કંપનીનો મૂડી નફો કહેવાય આ 15 રૂપિયા વધારે મળે 100 રૂપિયાનો ડિવેન્ચર છે કંપની 115 મળે 15 રૂપિયા કંપનીને મળે છે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે જમા થાય એ કંપનીને મળે છે અને મુદત પૂરી થાય ને કંપની જે 120 પાછા આપે તો મૂળ કિંમત કરતા વધારે 20 રૂપિયા આપણે આપે એના ડિવેન્ચર પરત પ્રીમિયમ કહેવાય દેવું કહેવાય એક પ્રકાર કેમ કે મળતા નથી ચૂકવવાના છે ઓકે ચાલો તો પેલા ચેન્જીસ ક્યાં છે જોઈ લઈશું આમ નોંધ આપણી પહેલી જે થાય છે એ પ્રમાણે શું કરશું બેંક ખાતે ઉધાર હવે બેંક ખાતે ઉધાર કંપનીને મળશે એક ડિબેન્ચરના 115 રૂપિયા જે પણ અહીંયા તમે જોઈ લો આપણે 115 માં બહાર પાડ્યો છે પ્રીમિયમ સાથે એટલે કંપનીને બધી રકમ હારે મળે 115 રૂપિયા મળે અને બધી રકમ હારે મળે તો ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે જમા થાય તો બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે જમા કરશું આપણે ડિબેન્ચર અરજી અને મંજૂરી ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે જમા આનો અરજી મંજૂરી ખાતે જમા બેંક ખાતે ઉધાર તે અરજી મંજૂરી ખાતે જમા પછી શું કરશો તો અરજી મંજૂરી ખાતે ઉધાર કરશું એ તો નિયમ છે આપણો જેટલા જમા એટલા ઉધાર કરી દેવાના ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર આ ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર અરજી મંજૂરી ખાતે ઉપર જમા છે 115 રૂપિયા અહીંયા ઉધાર પણ થશે 115 રૂપિયા એટલે અરજી મંજૂરી ખાતે સરખા જ હોય હવે આજે 115 છે એમાંથી 100 રૂપિયા ડિબેન્ચર ખાતે જમા થાય કેમ કે ડિબેન્ચરમાં મૂળ કિંમત જ જમા થાય એટલે ડિબેન્ચર ખાતે જમા થશે 100 અને બાકીના જે 15 રૂપિયા કંપનીને મળ્યા છે પ્રીમિયમના એને કહેવાય જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે જમા થાય જમા થશે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે જમા આ તમારે સિમ્પલ ને સાદી અમને થઈ ગઈ હવે જો મૂળ કિંમતે પાછા આપવાનું હોય સમજી લો મૂળ કિંમત એટલે 100 રૂપિયા જ આપવાનું હોય તો જો ડિબેન્ચર ખાતે જમા 100 રૂપિયા છે એ ડિબેન્ચર ખાતું બંધ કરી દો ડિબેન્ચર ખાતે જમા 100 છે પણ ડિબેન્ચર ખાતે ઉધાર થાય 100 એ ડિબેન્ચર હોલ્ડર ખાતે જમા 100 પછી ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર 100 તે બેંક ખાતે જમા 100 તો મૂળ કિંમત આપવાનું હોય તો ની વાત છે પણ આપણે તો પ્રીમિયમ થી પાછા આપવાનું છે હવે અહીંયા એડ કરી દેવાનું આગળની જેમ જો આપણે પાછા 100 રૂપિયા કરતા વધારે કેટલા આપવાની જોવાનું છે આ ડિફરન્સ ની કરતા હોય પાછા હજી કહી દઉં કેમ કે આપણને 115 મળ્યા હતા ને આપણે 120 આપ્યા 5 રૂપિયા વધારે આપ્યા એ 5 નું જોવા મૂળ કિંમત થી વધુ કેટલા આપ્યા છે 20 જેને કહેવાય ડિબેન્ચર પરત પ્રીમિયમ તો એના માટે બે ખાતા આગળની જેમ ઉધારનું લખવાનું છે આપણો શબ્દ છે ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધાર ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધાર 20 રૂપિયા જે મૂળ કિંમત થી વધારે આપણે પાછા આપીએ છીએ એ 20 રૂપિયા અહીંયા જમા થશે જેને કહેવાય ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે જમા ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે જમા આ જોઈ રહ્યા છે તમારે ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધાર તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે જમા આપણા માટે મેન છે હવે 3 ખાતા બન છે જમા છે જો તમે 1 2 3 આમાં કયા કયા ખાતા ઉધાર કરશું કયો હવે કેમ કે આપણે પાછા આપવાનું છે 120 રૂપિયા તમને ખબર છે એ ને પ્રીમિયમ થી પાછા આપવાનું છે તો પાછા આપવાનું છે 120 એટલે બે ખાતા બંધ થાય જો એક આ
₹100 डिबेंचर खाते जमा छे ई उधार थाय અને કા ₹20 ડિબેન્ચર પરત પ્રીમિયમ બે ખાતા ઉધાર થાય એટલે આપણે 102 પાછા પાછો તો પહેલા આવશે ડિબેન્ચર ખાતે ઉધાર તો ડિબેન્ચર ખાતે ઉધાર જમા ₹100 છે તો ડિબેન્ચર ખાતે ઉધાર પણ થશે ₹100 અને બીજા ₹20 જે અહીંયા દેખાય તમને અહીં આવશે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે ઉધાર ડિબેન્ચર ખાતે ઉધાર ને આરે આવશે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે ઉધાર डिबेंचर खाते उधार ने बीजो आवे डिबेंचर परत प्रीमियम खाते उधार ए डिबेंचर होल्डर खाते जमा થશે डिबेंचर होल्डर खाते जमा 120 કેમ કે આપણે 120 પાછા આપવાનું છે એટલે બે ખાતા બંધ થયા છે डिबेंचर खाते उधार डिबेंचर परत प्रीमियम खाते એટલે डिबेंचर होल्डर खाते जमा પછી डिबेंचर होल्डर खाते उधार થશે પાછું કઈ લખશો डिबेंचर होल्डर खाते उधार चौथी पांचमी छठी रीत पहला मूल किंमत बहार पाड्यो प्रीमियम थी परत પછી વટાવથી બહાર પાડી પ્રીમિયમથી પરત અને પછી પ્રીમિયમથી બહાર પાડી અને પ્રીમિયમથી પરત કર્યો આ રીતે આમનો તમારે પહેલા યાદ રાખી લેવાની છે ટેમ્પલેટમાં આપ્યું છે પણ હમણાં આપણે જોઈ લઈશું પણ તમારે આટલું કાળજી લેવાની છે તમને ટેમ્પલેટ છે પીડીએફ ફાઇલ સ્વરૂપે જ આપેલું તો આપણે કેમ કે ખાલી 3 પેજ હતા બધા થઈ અને એની અંદર અત્યારે ધક્કો ખવાર હોય બહુ વ્યાજબી લાગતું નહોતું અમને બાકી અમુક જરૂર સજી ભેગી થશે ત્યારે પાછા બોલાવશું વાત અલગ છે હવે આ રીત આપણી જે હતી એ છે અહીંયા આમનો નંબર રીત નંબર 4 5 અને 6 રીત છે હવે જે અહીંયા આપણે ભણ્યા છે એની વાત કરી લઈએ ઓકે હવે જો આ ચોથી રીત તમને દેખાય છે એમાં જો પહેલા રીત નંબર 4 હું બીજું ડિબેન્ચર મૂળ કિંમતથી બહાર પાડ્યા અને પ્રીમિયમથી પરત કરવાના હોય મૂળ કિંમતે બહાર પાડ્યા એટલે બેંક ખાતે ઉધાર ₹100 થાય કેમ કે આપણે મૂળ કિંમત ₹100 છે અરજી મંજૂરી ખાતે જમા પણ કેટલા થશે ₹100 હવે નીચે અરજી મંજૂરી ખાતે ઉધાર પણ થાય 100 પછી આ ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધાર તો ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન એ હતું આપણું 20 પછી ડિબેન્ચર ખાતે જમા થાય 100 અને ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે જમા 20 આ ₹100 જે છે એ આ રીતના હોય होल्डर खाते जमा डिबेंचर होल्डर खाते उधार 120 तो धंधा मे रकम जाए तो बैंक खाते जमा के 120 आ रीत याद रखे पी अपने डिबेंचर प्रीमियम बाहर पड़ा આપણે 115 માં બહાર પાડ્યા હતા ₹15 પ્રીમિયમ કહેવાય અને પાછા આપવાના હતા 120 પ્રીમિયમથી પરત તો બેંક ખાતે ઉધાર આપણને મળશે 115 તો બેંક ખાતે ઉધાર 115 તો અરજી મંજૂરી ખાતે જમા 115 થાય એની નીચે પાછા અરજી મંજૂરી ખાતે ઉધાર 115 આ જે 115 છે એમાંથી ₹100 ડિબેન્ચર ખાતે જમા થાય અને જામીનગીરી પ્રીમિયમ અનામતમાં જમા થાય 15 આ 115 થઈ ગયા જોઈ લો રેડી ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે ઉધાર 115 છે એમાં 2 ડિબેન્ચરમાં જમા થાય અને 15 જામીનગીરી પ્રીમિયમ અનામત અને ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન જેમ કે આપણે પાસે 120 આપશું ₹20 વધારે છે એ 20 અહીંયા તો ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે જમા થાય 20 હવે ત્રણ ખાતામાંથી બે ખાતા બંધ થાય એક ₹100 અને એક ₹20 એટલે ડિબેન્ચર ખાતે ડિબેન્ચર પરત પ્રીમિયમ એટલે જમણી બાજુ ડિબેન્ચર ખાતે ઉધાર છે ₹100 ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે ઉધાર 20 તો ડિબેન્ચર હોલ્ડર ખાતે જમા થાય 120 એની જમણી બાજુ ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર 120 તે બેંક ખાતે જમા થાય ₹120 એવી રીતે રીત નંબર 6 આમાં પેજ નંબર ટેમ્પલેટમાં ભલે 5 દેખાય પણ તમારે લગભગ 3 જ છે રેડી ટેમ્પલેટ જે પીડીએફ તમને મોકલી છે એમાં હશે પેજ નંબર 3 ઉપર છે અહીંયા ભલે 5 દેખાય એ જૂનું ટેમ્પલેટ છે કે જેની અંદર બધી આમ તો છે બધી થિયરી હતી તમારે આવશે થિયરી ઘણી બધી નીકળી ગઈ છે હવે વટાવથી બહાર પાડવો છે એટલે આપણે મૂળ કિંમત કરતા ઓછી રકમ મળશે આપણે ₹90 રાખીએ
તો 10 રૂપિયા વટાવ થાય તો રીતના બહાર પાડવાનું છે અને પ્રીમિયમ થી પાછા આપવાનું છે એટલે રિટર્ન કરવા છે આપણે 120 રૂપિયા તો તમને ડિબેન્ચર બેંક ખાતે ઉધાર આપણને મળશે 90 રૂપિયા તો ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે જમા પણ થાય 90 પાછા અરજી મંજૂરી ખાતે ઉધાર 90 એને આ ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર 10 એડી અરજી મંજૂરી ખાતે ઉધાર 90 થાય એની હારે ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર થશે 10 રૂપિયા આવા 90 ને 10 4 રૂપિયા જે છે ને એ ડિબેન્ચર ખાતે જમા થાય પણ આપણે પાછા આપવાનું છે જોજો ડિબેન્ચર બહાર પાડતા થાય નુકસાન 20 તો ડિબેન્ચર પરત પ્રીમિયમ જમા થાય 20 હવે બે ખાતા ઉધાર કરશો આપણે એટલે ડિબેન્ચર ખાતે ઉધાર 100 ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે ઉધાર 20 તો ડિબેન્ચર હોલ્ડર ખાતે જમા 120 એની જમણી બાજુ ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર 120 તે બેંક ખાતે જમા થાય 120 હવે આમાંથી એક બે પ્રશ્નો જે સ્વાધ્યાયના છે મેઈન જે આપણે હવે આવડવા જોઈએ જે બાકી હતા સ્વાધ્યાયના પ્રશ્ન છે એટલે બે મિનિટનું કામ છે જોઈ લેજો રેડી જો આ યાદ રાખો છે એમાં હું છે બે મુદ્દા ડિસ્કસ કરી લઈએ આપણે યાદ રાખો કે એમસીક્યુ બીએસસીમાં જરૂર પડે કંપની ધારામાં ડિબેન્ચર મહત્તમ કેટલા વટાવથી બહાર પાડી શકાય એના માટે કોઈ નિયંત્રણ નથી એટલે કંપનીના આર્ટિકલમાં જો કોઈ નિયંત્રણ ના હોય તો કંપની વટાવથી ડિબેન્ચર બહાર પાડી શકે છે એટલે તમે ડિબેન્ચર વટાવ 100 રૂપિયાનો હોય એ 90 માં પણ બહાર પાડી શકો 80 માં બહાર પાડી શકો 75 માં બહાર પાડી શકો કેટલું ડિસ્કાઉન્ટ આપો એવો કોઈ નિયમ નથી એટલે ગમે એટલા વટાવથી બહાર પાડી શકાય અને વાર્ષિક હિસાબમાં ક્યાં દર્શાવે ધ્યાન રાખજો આ તમે જેટલા પ્રશ્ન યાદ રાખશો એ તમને બે દિવસમાં જ કામમાં આવવાનું છે વટાવ ખાતું વાર્ષિક હિસાબમાં પાકા સરવૈયામાં મિલકત બાજુ અન્ય બિન ચાલુ મિલકતના શીર્ષક હેઠળ દર્શાવવામાં આવે છે એનું ટાઇટલ આવશે અન્ય બિન ચાલુ મિલકત કેમ કે વાર્ષિક હિસાબની અંદર બધા ચોક્કસ ટાઇટલ હશે શીર્ષક હશે અને શીર્ષકની અંદર જ ચોક્કસ ખાતામાં દર્શાવવામાં આવે છે પછી છે ડિબેન્ચર વટાવની રકમ ડિબેન્ચર વટાવની રકમ માંડી વાળવાની જોગવાઈ જણાવો તો ડિબેન્ચર વટાવ છે મૂડી ખોટ કહેવાય જેમ જામીનગીરી પ્રીમિયમ અનામતનો આપણે ભણ્યા હતા ગઈકાલે તો જામીનગીરી પ્રીમિયમ અનામત છે ને એને મૂડી નફો કહેવાય એવું આપણે ભણ્યા હતા કેમ કે ફાયદો થાય છે અને ડિબેન્ચર વટાવ નુકસાન છે એટલે કઈ ફાયદો થવાનો નથી તો ડિબેન્ચર વટાવ છે એના માટે શબ્દ છે મૂડી ખોટ કીધું શબ્દ જેમ વટાવ ઓલો ફાયદો છે એમાં નુકસાન છે ડિબેન્ચર વટાવ જે છે મૂડી ખોટ કહેવાય એટલે આ ખોટ શક્ય એટલી માંડી વાળવામાં આવે છે પણ આ સમયગાળો ડિબેન્ચરના જીવનકાળથી વધુ ન હોવો જોઈએ આ રકમ જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે કે નફાનુકસાનના પત્રક સામે માંડી વળાય છે તો થોડુંક સમજી લઉં તમને કહેવા માંગુ ધ્યાન આપજો સમજી લો કે એક ડિબેન્ચર 90 રૂપિયા બહાર પાડ્યો એટલે આપણને 10 રૂપિયા વટાવ આપ્યો આ તમારું નુકસાન જ છે મૂડી ખોટ જ છે એક ડિબેન્ચર 10 રૂપિયા નુકસાન થાય કેમ કે ડિબેન્ચર 100 રૂપિયા છે તમને મળવાનું છે 90 રૂપિયા હવે સમજી લો કે આ ડિબેન્ચર 10 1 રૂપિયા નુકસાન એક ડિબેન્ચર નુકસાન છે આપણે 1,00,000 ડિબેન્ચર ખાલી બહાર પાડ્યા છે 1,00,000 ડિબેન્ચર તો 10 રૂપિયા લેખે આપણને 10,00,000 નું નુકસાન થાય 10,00,000 રૂપિયાનું એ નુકસાન જ કહેવાય એવું ડિબેન્ચર બતાવો તો માંડી વાળવાનો મતલબ એ છે આ માંડી વાળવાનો મતલબ હું સમજો કે આ ડિબેન્ચર નો લાભ જો આપણને 5 વર્ષ મળે કેટલા વર્ષ 5 વર્ષ તો એ કારણે નફા નુકસાનમાં ન નોંધાય કે નફા નુકસાનનું પત્રક બને એમાં એ કારણે નુકસાન 10,00,000 ન લખાય 10,00,000 રૂપિયા નુકસાન 5 વર્ષ ભાંગ્યા 5 વર્ષ એટલે દર વર્ષે 2,00,000 માંડી વાળવા પડે દર વર્ષે 2,00,000 રૂપિયા નફા નુકસાનના પત્રકમાં નોંધવાનું જોઈએ એ વાત તમને કરી છે કે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે અથવા નફા નુકસાનના પત્રક સામે માંડી વળાય છે તો નફા નુકસાનના પત્રકમાં તમે લખવો હોય તો નુકસાન એક કારણે 10,00,000 ન લખી શકો કેમ કે એવો ઉપજ સામે ખર્ચની મેળવણીનો સિદ્ધાંત છે એકાઉન્ટનો નિયમ છે કે ખર્ચો હોય એક કારણે માંડી જ ન જેટલા વર્ષ લાભ મળે એટલા વાર બતાવવું પડે તો તમને ભલે નુકસાન એક ડિબેન્ચર ચાલો 10 રૂપિયા નુકસાન છું કેમ કે તમે 10 રૂપિયા વટાવો આ 10 રૂપિયા વટાવો પણ એમાં ડિબેન્ચર 1,00,000 છે એટલે તમારું કુલ નુકસાન થાય છે 10,00,000 તો 10,00,000 સાચું પણ એક વર્ષે નહીં હા તમે ડિબેન્ચર એક વારમાં પાછા આપી દેવાનું હોય તો એક કારણે 10,00,000 રૂપિયા નુકસાન નફા નુકસાન થાય લઈ દેવાનો પણ તમને એનો 5 વર્ષ ડિબેન્ચર પાછા આપવાનું છે ભાંગ્યા 5 કરવા તો દર વર્ષે 2,00,000 રૂપિયા થાય અને 10 વર્ષ હોય તો ભાંગ્યા 10 તો દર વર્ષે 1,00,000 રૂપિયા નફા નુકસાનના પત્રકમાં નોંધાય તમને એમ તમારા નફા નુકસાનના પત્રકમાં નોંધવું નથી તો જો તમારી પાસે જામીનગીરી પ્રીમિયમ અનામત હોય હોય તો આમાંથી દર વર્ષે 1,00,000 રૂપિયા 2,00,000 ની બાદ કરતા જવાના દાખલા તરીકે આમાં 2,00,000 દર વર્ષે બાદ કરવાના છે આમાંથી દર વર્ષે 2,00,000 માઇનસ થઈ જાય આવી રીતના તો નફા નુકસાનના પત્રકમાં નો નોંધવું હોય તો આમાંથી પણ માંડી વાળી શકો કેમ કે પ્રીમિયમ પડ્યું હોય તોની વાત છે અહીં તો હોય તો ની વાત છે નફા નુકસાનના પત્રકમાં એટલે કહેવાનો મતલબ છે ડિબેન્ચર વટાવ મૂડી ખોટ છે
આખોડ શક્ય એટલી માંડી વાળવામાં આવે છે પણ એ સમયગાળો ડિબેન્ચરના જીવનકાળથી વધુમાં હોય. આ રકમ જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે કે નફા નુકસાનના પત્રક સામે માંડી વળાય છે. અને છેલ્લો પ્રશ્ન, ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન એટલે શું? આપણે સ્વાધ્યાયનો પ્રશ્ન છે, કાલે જ આપણે સ્વાધ્યાયનો પ્રશ્ન સમય મળેલો જોશું. ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન એટલે શું? નહીં તમે આજે જ ભણ્યા છો ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન એટલે શું. બધી આમનોમાં એકવાર ઉધાર છું, ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધાર થયું છે તો ડિબેન્ચર પરત કરતી વખતે આપવાનું થતું પ્રીમિયમ એ કંપની માટે ખોટ કે નુકસાન છે, એટલે આ પરતના પ્રીમિયમની રકમને ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન કહેવાય છે. આજે તમે ભણ્યા છો દરેક આમનોમાં ખબર ને, ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધાર કર્યું અને જમા કરતા હતા ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે જમા. એટલે જયારે ડિબેન્ચર પરત કરતી વખતે આપવાનું જો કોઈ પ્રીમિયમ થાય એ કંપની માટે ખોટ કે નુકસાન છે એની રકમ છે, એને ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન કહે છે. આટલું ભણ્યા પછી લગભગ કોઈ સ્વાધ્યાયના પ્રશ્ન બાકી રહેવાના નથી. તો હવે આટલું તમે આમનોન તૈયાર કરી નાખજો અને ચોપડીની અંદર જે આ પેમ્પલેટ તમને આપેલું છે પીડીએફ, એમાંથી તમે ચોપડામાં એકવાર લખી નાખજો ત્રીજી રીત, ચોથી, પાંચમી, છઠ્ઠી રીત, અને યાદ પણ રાખજો. કાલે દાખલા આપણે ચાલી જશે અને સમય વધશે, અમે એમસીક્યુ વેસ્ટ્યુ પણ જોઈ લઈશું જેથી કરીને આપણું ચેપ્ટર પૂરું થાય. આભાર. જય હિન્દ, જય ભારત.